જિંદગી માં નથી મળ્યા ને ખબર નહીં મળે કે નહીં મળે. બહુ મિસ કરા તમને. આટલા સારા સર ટીચર મિલન સર ને મુક્તિ મેમ એક એક વાત પર મોટિવેટ કરે. એમની એક એક વાત એટલી હેલ્પફુલ હોય કે ગમે તે રીતે કામ લાગી જાય. એક્ઝામમાં બી એમ ખબર નહીં બહુ પેનિક થઈ જવાય કોઈ હાર પેપર આવે તો, પણ એ લોકો એવી એવી ટ્રીક આપે કે એકદમ શાંત થઈ જાય ને આખું પેપર અટેન્ડ કરે. મારું આગમ જેવું હતું પહેલાં કે પેપર જ અટેન્ડ નહીં થતું, છૂટી જતું પેપર. બટ અહીંયા આવીને પેપર કમ્પ્લીટ થઈ જાય ને થેન્કફુલ કે મારું બોર્ડનું મેથ્સનું પેપર કમ્પ્લીટ થઈ ગયું. મને સ્પિરિચ્યુઅલ દુનિયામાં જરાક બી બિલીફ નહીં હતું. મારા મામાને બહુ બિલીફ છે, પણ મારા મામા દર ફેરી મને કહેતા કે આવું બહુ સારું છે. પણ મારા મામાને એવું જ કહેતી, મામા તમે ગાંડા છો, તમારામાં બુદ્ધિ નથી, તમે એમ તક. પણ અહીંયા આવીને એવું લાગ્યું કે આ આવું બી કઈ છે, સબકોન્શિયસ માઇન્ડ બી કયું હોય, એકદમ આખું અલગ. એમ વાવ કેટલું મસ્ત. આપણા પર આપણો સેલ્ફ કંટ્રોલ, બીજાનું માઇન્ડસેટ બી આપણે બદલી શકીએ, આવું બી થાય, આપણને એનલાઇટમેન્ટ બી મળે. આટલું મસ્ત મસ્ત મને અહીંયા આવીને ખબર પડી કે આ દુનિયા આટલી મસ્ત છે. બાકી તો એવું જ હતું કે બહુ બંગાર છે એમ તેમ તેમ. મેં બહુ થેન્કફુલ છું મેં મેમ ને સરથી કે અગર જો મને એવું કહે ને કે તારે આખી જિંદગી ભલે તું દોહી ઉદિન થઈ જાય, પણ તારા ક્લાસીસ તારું ગમે તે હોય તે તારા મુક્તિ મેમ ને મિલન સર જ લે, તો કોઈ દિવસ નાની પાડે હા આવા દરરોજ જ આવા અહીંયા ટ્યુશન. થેન્ક યુ.